મોરબી નજીક મચ્છુબે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. મચ્છુબે ડેમમાં પાણીની આવક થતાં દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 38 પૈકીના 30 દરવાજા ખોલવામાં આવ્યા. 2.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને હાલ તો એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. મચ્છુ ડેમમાંથી પાણી છોડાતા મચ્છુ નદી ગાંડીતુર બની છે. આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પાણીનું વહેણ જોઈને તમે સમજી જશો કે આખરે કઈ રીતની પરિસ્થિતિ હાલ તો મચ્છુ નદીમાં સર્જાય છે. ડેમના 38 પૈકીના 30 દરવાજા ખોલવાની ફરજ પડી છે અને 1.5 લાખ ક્યુસેક જેટલું પાણી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિમાંશુ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હિમાંશુ, 38 પૈકી 30 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે એટલે લગભગ મોટી માત્રામાં પાણી છે તે મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે. કયા પ્રકારની પરિસ્થિતિ નીચાણવાળા વિસ્તારોની અત્યારે હાલની છે? વરસાદ કેવો છે હિમાંશુ ત્યાં? જી મીતી, આપણે જણાવી દઉં કે મોરબી જિલ્લા માટે આશીર્વાદ સમાન જે મચ્છુ બે ડેમ છે, આ ડેમના જે 38 દરવાજા છે તેમાંથી 30 જેટલા દરવાજાને ખોલીને 2.5 લાખ ક્યુસેક જેટલું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. અને મચ્છુ નદીમાં એક સાથે આ પાણીનો જળ જથ્થો છોડવાના કારણે મોરબીના રબાડીયાણ વાસ વિસ્તાર, મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સ્મશાન ગૃહ સહિતના જે જુદા જુદા વિસ્તારો છે તેમાં જે મચ્છુ નદીનું પાણી છે તે ઘૂસી ગયું છે અને લોકોને ત્યાંથી સલામત સ્થળે રહેવા માટે તેને તંત્ર દ્વારા જાણ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આ પાણી આગળ મચ્છુ બે માંથી જે છોડવામાં આવે છે તે મચ્છુ 3 ડેમમાં જાય અને 3 ડેમમાંથી માળિયા વિસ્તારમાં જતું હોય છે. અને હાલમાં જે માહિતી મળી છે તે મુજબ માળિયા શહેરી વિસ્તારની અંદર કેટલાક વોર્ડ અને વિસ્તારની અંદર આ મચ્છુના પાણી ફરી વળ્યા છે. તે ઉપરાંત જે મોરબી થી કચ્છ બાજુ જવાનો મુખ્ય રસ્તો છે તે રસ્તા ઉપર પણ આ પાણી આવી ગયું છે મચ્છુ નદીનું, જેના કારણે હાલમાં એવી માહિતી મળી રહી છે કે મોરબી અને અમદાવાદ તરફથી કચ્છમાં આવવા અને જવા માટેનો જે મુખ્ય નેશનલ હાઈવે રોડ છે તે રોડને હાલમાં બંધ કરવામાં આવ્યો છે. પાણીનો પ્રવાહ આવી ગયો છે તે માટે તેની વાત મળી રહી છે. નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે.